ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે જ્યારે શ્રેષ્ઠ કોચને દ્રોણાચાર્ય પુરસ્કાર એનાયત કરવામાં આવે છે ખેલ રત્ન પુરસ્કાર માટે ટેનિસ સ્ટાર સાનિયા મિરઝાની પસંદગી કરવામાં આવી છે આ કાર્યક્રમના દૂરદર્શન પર થનારા જીવન પ્રસારણને કારણે ડીડી ગિરનારનો સાંજનો 6:30 વાગ્યાનું સમાચાર બુલેટિન 5:30 વાગે પ્રસારિત થશે ભાઈ બહેનના પ્રેમના પ્રતિકનો તહેવાર રક્ષાબંધન આજે દેશભરમાં ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે જોકે જ્યોતિષોના મત મુજબ બપોરે એક પિસ્તાલીસ પછી રાખડી બાંધવાનું શ્રેષ્ઠ મુહૂર્ત છે આજે રક્ષાબંધનના દિવસે બપોર સુધી ભદ્રાયુ નક્ષત્રનો પડછાયો બતાવવામાં આવ્યો છે

ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ રક્ષાબંધન પર્વ નિમિત્તે પ્રજાજનોને શુભેચ્છા રક્ષાબંધનના પવિત્ર દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાળકો તેમજ મહિલાઓએ રાખડી બાંધી પર્વની ઉજવણી કરી હતી દેશના અલગ અલગ રાજ્યો અને વિવિધ વર્ગની મહિલાઓએ વડાપ્રધાનને રાખડી બાંધી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓને આશીર્વચન પાઠવ્યા હતા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ વેંકૈયા નાયડુને રાખડી બાંધી રક્ષાબંધન પર્વને મનાવ્યો હતો તો કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ રાજનાથસિંહને પણ બાળકીઓ અને મહિલાઓએ રક્ષાબંધન કરી પવિત્ર પર્વની ઉજવણી કરી હતી સેલવાસ ખાતે દેશમાં ખાદ્ય સુરક્ષા યોજનાનો સૌ પ્રથમ પ્રારંભ કરાવવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે દેશભરમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી યોજના સંઘ પ્રદેશથી પ્રાયોગિક ધોરણે લાગુ પાડવામાં આવશે જે અંતર્ગત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અપાતા રાશનને બદલે રેશન કાર્ડ ધારકોને સબસીડીની રકમ તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે તંત્ર દ્વારા જનતાને આ યોજનાની વિસ્તૃત સમજ આપવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું વહીવટી તંત્ર રૂપિયા ત્રણ કરોડનું અનાજ ગરીબો માટે ખરીદીને સંચાલકોને આપતું હતું તેના બદલે આ યોજના હેઠળ રકમ સીધી લાભાર્થીના ખાતામાં જ જમા થશે ખેડબ્રહ્મા એસટી ડેપોમાં શબ્દયાત્રા નામે રાજ્યનું આ પ્રકારનું પ્રથમ વાંચનાલય શરૂ કરવામાં આવ્યું હેઠળ રૂપિયા ચાર લાખના ખર્ચે આ વાંચનાલય નિર્માણ કરવામાં આવ્યું છે આ પુસ્તકાલયમાં સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો નવલકથા સામાન્ય જ્ઞાન તથા વરિષ્ઠ નાગરિકોના રસ આધારિત વાંચન સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી છે વાંચના લયની આ સુવિધાથી અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદિત થયા હતા શ્રીલંકાના કોલંબોમાં પ્રવાસી ભારતીય અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ઓપનર ચેતેશ્વર પૂજારાએ સદી ફટકારી હતી લાંબા સમય બાદ ટેસ્ટ મેચમાં પુનરાગમન કરતા પૂજારાએ ઓપનર તરીકે આવી સદી ફટકારી હતી ગઈકાલે વરસાદના વિઘ્નને કારણે પડતી મુકાયેલી રમત આજે બીજા દિવસે આગળ ધપી હતી પરંતુ સુકાની વિરાટ કોહલીની તુરંત જ વિકેટ પડી ગઈ હતી સમાછેડે તબક્કાવાર વિકેટ પડતી હોવા છતાં ધીરજપૂર્વક રમી રહેલા ચેતેશ ઈશ્વર એક છેડો સાચવી રાખતા સદી ફટકારી હતી જાના વિરામ સુધી ભારતે પોતાના પ્રથમ દાવમાં સાત વિકેટે બસો રન કર્યા હતા દર્શક મિત્રો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કાર